કોંગ્રેસ મુક્ત ભારતનું ભાજપનું સપનું અધૂરું જ રહી ગયું તે સ્પષ્ટ લાગી રહ્યું છે. ભાજપને 400 બેઠકોનું જે સપનું હતું એ વાત ખૂબ જ દૂર છે. અત્યારના 300 સુધી જતા જતા હફતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ મુક્ત ભારતના જે નારા આપવામાં આવ્યા હતા દીપા, તે પણ અહીંયા આગળ દૂર થઈ ગયા છે. કારણ કે કોંગ્રેસ મુક્ત તો તે માટે પણ નહીં થઈ શકે, કારણ કે જેટલી 100 જેટલી બેઠકો જે છે તે જોવા મળી રહી છે કે જે કદાચ કોંગ્રેસ પાસે જાય. પંજાબમાં ખુદ ભાજપ સાફ થઈ ગયું છે, બે હતી તે બંને ગુમાવી દીધી હોવાની પણ જાણકારી મળી રહી છે. રામ મંદિરમાં મોદીને દંડવત ફળ્યા નથી એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે. જે દંડવત પ્રણામ કરવામાં આવ્યા હતા, પૂજન કરવામાં આવ્યું હતું, તે પણ અહીંયા ફળ્યું નહીં, કારણ કે અયોધ્યામાં જ ખુદ ભાજપ પાછળ ચાલી રહ્યાના સમાચાર હતા. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરીને જે એજન્ડા, જે રાજેશભાઈ કહેતા હતા કે એકનો એક એજન્ડા કદાચ ચલાવવામાં આવે તે અસર કરી રહ્યો હોય. રાજેશભાઈ, અહીંયા આગળ આ વખતે એક પરિસ્થિતિ એ પણ થઈ ગઈ કે જ્યારે સૌથી મોટી વાત એ આવી હતી કે 400 ની વાત કરી રહ્યા છે, કદાચ તેઓ જાણતા હતા કે 400 ની પણ આપણે 350-450 એ પહોંચવાનું છે, બધા લોકો કહેતા હતા, ઇન્કલુડિંગ ભાજપના જ કેટલાક નેતાઓ. પરંતુ જનતાને, ધારો કે વાત કરીએ, ગુજરાત તો મોદી પ્રેમ જોવા મળે છે, ગુજરાતના પુત્ર છે, ગુજરાતથી ગયેલા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ત્યાં એવું તો શું થઈ ગયું, ત્યાં આગળ એવું તો શું બદલાવ થઈ ગયું? કેમ કે આપણે વાત કરીએ, બિહારમાં થઈ શકે, મહારાષ્ટ્રમાં થઈ શકે, પશ્ચિમ બંગાળમાં થઈ શકે, આ ત્રણ રાજ્યને શું માખવું પડ્યું? જો ઉત્તરપ્રદેશની અંદર એક તો કિસાન આંદોલનની અસર હતી કે હરિયાણા, ઉત્તરપ્રદેશ અને પંજાબ આ રાજ્યોની અંદર કિસાન આંદોલનને જે રીતે ટેકલ કરવામાં આવ્યું એની એક અસર હતી. બીજું એક નેરેટિવ જે કેજરીવાલે ઊભું કર્યું કે ભાઈ આ તો જે વોટ છે એ મોદી માટે નહીં, આ વોટ શા માટે મંગાઈ રહ્યા છે, અને યોગી જે છે આ ચૂંટણી પછી મુખ્યમંત્રી પણ નહીં રહે, એની એક અસર છે એ યોગીના મતદારો ઉપર પણ પડે કે ભાઈ આ ગુજરાત જે છે એ જ શાસન કરવાનું છે. નરેન્દ્રભાઈ વારાણસીથી ચૂંટણી એટલે લડે છે કે ઉત્તરપ્રદેશ એ સત્તા સુધી જવાનો રસ્તો છે, અને ઉત્તરપ્રદેશની એક એવી ફિલિંગ હોય છે કે અમારો જ વડાપ્રધાન થાય, અને એટલે વારાણસીથી ઉત્તરપ્રદેશના હોવાનું દેખાય અને દાવો કરી શકે એટલે વારાણસીથી ચૂંટણી લડે છે. હવે નરેન્દ્ર મોદી પછી પણ વારો ઉત્તરપ્રદેશનો ના આવવાનો હોય અને ગુજરાતની જ વ્યક્તિ જ્યાં વડાપ્રધાન બનવાની હોય તો યોગી સમર્થકો જે છે એ ક્યાંક ને ક્યાંક એ જે નેરેટિવ છે એની અંદર પણ ફસાયા. અને એના કારણે બીજું જે વોટ કાયમ વહેંચાઈ જતો હતો એની અંદર તમે જુઓ કે દર વખત બીએસપી જે છે એ બહુ મોટી ફાચર મારતી હતી. આ વખત લોકોએ જોઈ લીધું બીએસપી જે છે એ તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભારતીય જનતા પાર્ટીને રાજ્યસભામાં કે લોકસભાની અંદર મદદ કરતી હોય છે. એટલે બીજેપીની સામેનો જે બીએસપીનો વોટ હતો એ પણ સપા અને કોંગ્રેસની અંદર ટ્રાન્સફર થયો. 10-10 સીટ ગઈ. ત્રીજું શું થયું કે ઓવીસી જેવા ફેક્ટરો કે અપક્ષ ઉમેદવારો ઉભા રહી જતા હતા, જે રીતે તમે બહુમતી વોટનું ધ્રુવીકરણ કરવા જાઓ એ જ રીતે લઘુમતી વોટનું ધ્રુવીકરણ થાય, એટલે એ બધા જ વોટ કોન્સોલિડેટ થઈ ગયા સપા અને કોંગ્રેસની સાથે. બીજું જયંત ચૌધરી જે છે એ છેક સુધી અખિલેશની સાથે હતા, છેલ્લા ટાઈમે ભારતીય જનતા પાર્ટી સાથે ગયા, એના કારણે જાટ વોટ બેંક હતી એ પણ નારાજ થઈ, અને એ જાટ વોટ બેંક છે એ પણ પાછું એની અંદર એનો ઉમેરો થયો. એટલે આજે તોડફોડની રાજનીતિમાં બીજું ભ્રષ્ટાચાર બહુ મોટો નેરેટિવ હતો 2014નો, કાળું નાણું સૌથી મોટો નેરેટિવ હતો. હવે એ જે પ્રશ્નો ઉઠાયા હતા પછી એ જ ભ્રષ્ટાચારીઓને તમે લઈ લીધા મહારાષ્ટ્રમાં, એને ઉપમુખ્યમંત્રી બનાવ્યા, જે વ્યક્તિ માટે સીડી અને કાગળ થોકબગ કાગળો લઈને અમિત શાહે 45 મિનિટની પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એ વ્યક્તિને એક રાજ્યના તમે મુખ્યમંત્રી બનાવો, એવી રીતે બધા જ રાજ્યની અંદરથી એવા લોકોને પાર્ટીમાં લીધા. એટલે ક્યાંક ને ક્યાંક લોકોને એમ થયું કે ભાઈ પહેલા ભ્રષ્ટાચારી હતા એ તમે કહેતા હતા એ સાચું હતું, કે હવે તમે લો છો ને એમ કહો છો ચોખ્ખા છે સાચું છે. એટલે આ બધી જ બાબતોમાં લોકો કન્ફ્યુઝ થયા છે. અને રામ મંદિર જે છે ને એ બહુ જૂનો મુદ્દો રહ્યો. 14 પછી 19માં પણ તમે ઉત્તરપ્રદેશમાં જુઓ તો સીટો ઘટી છે, 74-64, એટલે 10 સીટ તો 2019માં પણ ઘટી હતી, અને એની અંદર પણ આટલો ઘટાડો થયો એનો મતલબ કે આ જે એકના એક સિક્કા છે એ ચાલતા નથી. ઠીક છે, તો ભલે ભાજપને દેશને કોંગ્રેસ મુક્ત બનાવવું હતું પરંતુ પોતે કોંગ્રેસ યુક્ત થતી ગઈ જેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ. કારણ કે સ્થાનિક લેવલે પણ ઘણી વખત એવું બન્યું કે વિખવાદ સર્જાયો હોય પછી ત્યારબાદ ભલે સમૂહ સૂત્રો બેસવામાં તે સફળ રહી હોય. સૌથી મોટી આ જીત પર અપડેટ આવી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ માની ગઈ છે ગેનીબેનની જીત. શક્તિસિંહ ગોહિલે ગેનીબેનને આપ્યા છે અભિનંદન. શક્તિસિંહ ગોહિલે જે ટ્વીટ કર્યું છે એ હું આપને બતાવવા માટે ઈચ્છી રહી છું. શક્તિભાઈએ 15,000 થી વધુ મતથી જીતની વાત જે કરી છે કે અમારી બહેન ગેનીબેનને
15,000 કરતા વધારે મતથી બનાસકાંઠાથી વિજય થતા અભિનંદન. તો જીતના આ અભિનંદન બનાસકાંઠા બનાસની બેન તરીકે આ વખતે આ શબ્દ સૌથી વધારે ચર્ચામાં પણ રહ્યો અને સૌથી વધારે બોલાયો પણ છે. અને બનાસકાંઠાની જ્યારે વાત આવે ત્યારે એક જ નામ લેવાશે અને એ છે જ્ઞાનીબેનનું. કારણ કે આ જીત આ એક ચહેરો જે મહિલા ચહેરો છે તેને ફાળે જાય છે. અને સૌથી મોટી વાત છે કે કોંગ્રેસે જે ચહેરા ઉપર પોતે એક વિશ્વાસ મૂક્યો હતો, કારણ કે પોતે એક ધારાસભ્ય જ્ઞાનીબેન વાવના, પરંતુ ત્યારબાદ તેમણે સાંસદ બનાવવા માટે જે રીતે આગળ ધપાવવામાં આવ્યા, પ્રિયંકા ગાંધીએ પણ જે રીતે મહેનત કરી, તેમના માટે જે સભા પણ કરવામાં આવી હતી તેમાં પણ જ્ઞાનીબેનને સાથે રાખવામાં આવ્યા, અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે આ પરિણામ કઈ રીતે આગળ આવી રહ્યું છે. અમારી બહેન જ્ઞાનીબેન, કારણ કે શક્તિભાઈએ પણ એ જ લખ્યું છે કે અમારી બહેન, આજે શબ્દ આ શબ્દ સૌથી અગત્યનો છે. પ્રગતિબેન, કેટલી ખુશી, પહેલા તો એ કહેશો કે કેટલી ખુશી છે આજે? પહેલેથી એવી હતી કે જ્ઞાનીબેન જીતવા જ જોઈએ, અને જે આ એની લીડના તમે જે જીતના સમાચાર આપી રહ્યા છો એનાથી વધારે કોઈ મોટી ખુશી ના હોઈ શકે. જ્ઞાનીબેનને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે ગુજરાતના તમામ લોકોના દિલ જ્ઞાનીબેને જીતી લીધા છે, અને એમના માટે જે ખુશી વ્યક્ત કરવા માટે કદાચ મારી પાસે શબ્દો નથી સંધ્યાબેન, કે આ ભાજપની સૌથી મોટી હારની શરૂઆત જ્ઞાનીબેને કરી છે અને આ ગુજરાતમાં પહેલો પાયો નખાયો છે. હવે પછીના તમામ ઇલેક્શનમાં જોજો, જે ભાજપ અભિમાન કરી રહી હતી કે સરપંચથી સંસદ સુધી અમે છે, તો એ હવે બોલવાનો મોકો એમને નહીં રહે. કેમ કે તમે જુઓ, ગુજરાતની અંદર 10,000 ગામડાઓમાં સરપંચના ઇલેક્શન એમણે બાકી રાખ્યા હતા એમના ગુમાનમાં ને ગુમાનમાં. આ ગેની તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાતમાં જે 24 બેઠકો છે તેની ઉપરના વલણ જે છે તે જોવા મળી રહ્યા છે. ભાજપની આ ટ્રિક પર કોંગ્રેસે બ્રેક મારી, પરિણામ પર સીઆર પાટીલે નિવેદન આપ્યું. સીઆર પાટીલનું નિવેદન પરિણામો બાદ 16-17મી લોકસભામાં 26-26 બેઠક ભાજપ જીત્યું હતું. 18મી લોકસભામાં જે કોંગ્રેસે બ્રેક મારી છે તેને લઈને સીઆર પાટીલે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે અમારી મહેનતમાં કંઈક કમી રહી ગઈ હશે, અમારે વધુ મહેનત કરવાની જરૂર હતી. સૌથી વધારે મહત્વની વાત, તેઓએ કહ્યું કે જ્યાં કચાશ રહી હશે મતદાતા ભાઈ બહેનો અમારાથી કોઈ નારાજગી રહેશે તેવી વાત પણ તેઓએ કર્યું છે. જાણે અજાણે અમારી કોઈ ભૂલ થઈ હશે. આ તમામ મુદ્દાઓ જે કદાચ રાજકીય વિશ્લેષકો અને કોંગ્રેસ કહી રહ્યું હતું તે ખુદ હવે ભાજપના મોઢેથી નીકળતા જોવા મળી રહ્યા છે. મતદાતા ભાઈ બહેનોને અમારા માટે પર જે વિશ્વાસ હતો કદાચ તે ડગી ગયો હશે. 5 લાખથી વધુ મતથી 4 સીટ જ જીત્યા છે ભાજપના જે ઉમેદવારો હતા, જે જીતીને તો આવ્યા છે, પરંતુ જે 5 લાખના સપનાની વાત હતી તે સાકાર થતું જોવા ન મળ્યું, અને જે લીડ હતી તે લીડ કેટલીક બેઠકો સુધી સીમિત થઈ ગઈ હતી. દીપા, 3 લાખથી વધુ લીડથી 6 સીટ જીતી શક્યા છીએ અને 5 લાખથી વધુ મતથી 4 સીટ જીત્યા છીએ. 5 લાખનો જે પડકાર આપવામાં આવ્યો હતો સી આર પાટીલને, કાર્યકર્તાઓને એવી સૂચના આપી હતી કે 5 લાખની લીડ સાથે અમે આગળ વધીએ, પરંતુ થયું ઉલટું. અને ઘણી એવી બેઠકો છે જેની ઉપર માર્જિન ખૂબ જ ઓછું જોવા મળ્યું છે. 2 લાખથી વધુની લીડથી જીત્યા છીએ ઘણી એવી બેઠકો. યુસુફ પઠાણની પણ વાત કરવી જરૂરી છે. છે બરોડાના બહેરામપુરા ગયા, ટીએમસીએ તેઓને ઉમેદવાર બનાવ્યા. કેટલીક ટીકા ટિપ્પણી રાજેશભાઈ ત્યાં આગળ પણ થઈ હતી કે ક્યાંથી આવે છે યુસુફ પઠાણ, કેમ અહીંયા આગળ, પરંતુ એ નેરેટિવ ક્લિયર હતો. હું હિરેનભાઈ પાસે જોઉં તે પહેલાં એક ક્વિક રિએક્શન આપણી પાસેથી, કે ત્યાં પણ એક મમતા બેનર્જીએ જે આખું કહેવાય ને કોડિંગ કરી દીધું. તમે કોઈ પણ જગ્યાએથી આવો ફસાવાના તો છો, એ સફળ રહ્યું છે. આખી કિલ્લાબંધી જે હતી, તમે જો શત્રુઘ્ન સિંહાને પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડાવી, યશવંત સિંહાને રાજ્યસભાની અંદર ત્યાં મોકલે છે, એટલે ઉત્તરભાષી જે વોટ છે ત્યાં આગળ, હિન્દીભાષી વોટ ઉત્તરપ્રદેશ અને બિહારના લેબર બહુ જ ત્યાં આગળ છે, અને એટલા જ માટે યોગીને ત્યાં આગળ પ્રચાર માટે મોકલવામાં આવે છે વારંવાર. એટલે આ બે, અને અહીંયાથી ગુજરાતથી યુસુફ પઠાણ, એટલે હવે આપણને બી એમ થાય કે યુસુફ પઠાણને વળી પશ્ચિમ બંગાળમાં, અને જે પાર્ટી આટલી મજબૂત સ્થિતિમાં હોય એ પોતાના પક્ષના કાર્યકર્તાને ટિકિટ આપવાના બદલે ગુજરાતથી એક ક્રિકેટરને લઈ જઈને ત્યાં આગળ ટિકિટ આપે છે અને જીતાડે છે. તો આ આ જે નેરેટિવ ઊભું થાય છે કે એક ગુજરાતીઓને બી મેસેજ જાય, બિહારના લોકોને પણ મેસેજ જાય, એ પ્રકારનું જે રાજકારણ છે એ ટીએમસીએ ત્યાં આગળ કર્યું છે. સૌથી વધારે મહત્વના ધીરેનભાઈ અહીંયા આગળ એ પણ છે, કારણ કે જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્ઞાનીબેનના ભાવુક થઈ ગયા હતા. સ્વાભાવિક રીતે કદાચ આટલી મહેનત લાગી છે એમાં રાજેશભાઈથી લઈને અનેક લોકો સહમત પણ હશે કે એકમાત્ર એવા ઉમેદવાર કે જેના માટે તમામ લોકો પોઝિટિવ હતા કે આ બેન જીતી શકે છે. ચોક્કસપણે કે
આ લોકશાહીમાં એ જ કહે છે કે લોકશાહીમાં જ્યારે વાત સ્થાનિક લોકોને નેતૃત્વ આપવાનું, જનપ્રતિનિધિ પીપલ્સ એક્ટ કહેવાય, એને કે સ્થાનિક લોકોને પ્રતિનિધિત્વ આપવાનું હોય, પંચાયતથી શરૂઆત કરી લે જર્ની આજે પાર્લામેન્ટ સુધી પહોંચી જાય છે. ત્યારે ભેટી રહ્યા છે બળદેવજી ઠાકોર છે, જેમને સ્પષ્ટ ના પડી કે હું ઇલેક્શન એટલા માટે નહીં લડું કે કારણ કે હું બાકીની સીટો પર કામ કરવા માંગુ છું. આટલું સકારાત્મક રીતે કોંગ્રેસનું વાતાવરણ છે કે અમે લોકો માટે સીટ છોડીએ છીએ, જેમ આદરણીય સોનિયાજીએ પણ કીધું કે હું પીએમ નહીં બનવું, એમ અમારે છોડવાની ભાવના હોય છે. અને એ જ વાત અત્યારે જે જીતના દર્શકો જોઈ રહ્યા છીએ એ સ્પષ્ટ દર્શાવે છે કે એમની કરેલી મહેનત, કાર્યકર્તાઓએ કરેલી મહેનત અને કોંગ્રેસના સંગઠને જે પ્રકારે શંકર ચૌધરીની વાત આવી કે અલગ અલગ સહકારી મંડળીમાં એમની પોતાની બેઠકો કરીને કામ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી, કોંગ્રેસે ઇલેક્શન કમિશનમાં દબાણ કર્યું અને પછીનો આખો માહોલ બદલાઈ ગયો. એટલે આખું સંગઠન એક જગ્યાએ કામગીરી લાગેલું હતું અને એના પછી જ આપણને રિઝલ્ટ આપણી સામે આવ્યા છે. અને હજુ સ્પષ્ટ કહું છું, ગુજરાતની સુજ્ઞ પ્રજાનો આ જીત છે. જેમને વારંવાર કહેલી, જે તક્ષશિલા કાંડ થયો હોય, હરણી કાંડ થયો હોય, આ બધા કાંડ પછી પણ જો એમ લોકો કહેતા હોય કે 5 લાખની લીડ મળશે અને અમે જે છીએ એને ચૂપ થાવ અને બેસી જાઓનો સંદેશ આ ગુજરાતી જનતાએ આપ્યો છે. એ સ્પર્ધ જે મેં બંગાળની વાત કરી, બંગાળની જે ધરતી છે એ રિવોલ્ટની ધરતી છે, ત્યાં હંમેશા આ પ્રકારનો રિવોલ્ટની જે વાત કરતી હોય થતા હોય છે. ત્યાં ભાજપની લોકોએ ખોટી નેરેટિવ સેટ કરવાની વાત કરી, હિન્દુ મુસ્લિમ કરવાની વાત કરી, ત્યાં અલગ અલગ પ્રકારે NRCની વાત કરવામાં આવી, CAAની વાત કરવામાં આવી. એટલે આ બધું લોકોએ ત્યાં નકાર્યું છે. આ સમગ્ર દેશમાં ખાલી એક વચ્ચેનો પટ્ટો જે કહી શકાય, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, રાજસ્થાન છે, એ હિન્દી બેલ્ટમાં જ એમનું હજુ પ્રભુત્વ થોડું રહ્યું છે. અને ગુજરાતની વાત કરીએ, બાકી બધી જગ્યાએ તમે સાઉથમાં જે કોંગ્રેસ પક્ષ પહેલાથી કહેતી રહી છે કે સાઉથમાં સાફ અને ઉત્તરમાં હાફ, એ જ પ્રકારના રિઝલ્ટ આપણી સામે આવ્યા છે. ઠીક છે દીપા. રાજેશભાઈ, સવાલ એ કે ગેનીબેન એવું જ કહેતા જોવા મળતા હતા કે મામેરુ ભરજો, બનાસની બેન છું, અને બીજી તરફ કોંગ્રેસ તરફથી એવા આરોપો પણ મૂકવામાં આવતા હતા કે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે એટલે અમારી પાસે નાણાં નથી, અમે કેવી રીતે ચૂંટણી પ્રચાર કરીશું. એટલે શું એ જાદુ ચાલ્યો છે? એક ઇમોશનલ ટચ મહેસૂસ કરતા હતા મતદારો. એક વાત આમાં એ પણ એડ કરવા જેવી છે, ગેનીબેને ચીમકી પણ આપી હતી અધિકારીઓને કે જો હું આવી ગઈ તો તકલીફ થઈ જશે, અને હવે આવી ગયા છે. જીત્યા પછી પણ એમણે ચીમકી આપી, જીત્યા પછી એમણે એમ કીધું કે મારા મતદારોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરશો તો હજી ગેનીબેન જીવતી છે. આ એમણે જીત્યા પછી પણ કીધું. એટલે લોકોમાં શું થાય કે એને એમ લાગે કે આ મારા માટે લડવા માટે. એટલે બીજી વસ્તુ એ છે કે 80-90 દાયકામાં આપણે આવી ચૂંટણી લડાતી જોતા, એ ચૂંટણીની યાદ આપણે અપાય. અશોક ભટ્ટ મને યાદ છે, ખાડિયાથી વિધાનસભા લડતા હતા અને મજૂર યુનિયનના નેતા હતા જે તે વખતે, તો એ આવી રીતે જોડી લઈને નીકળે અને 5 માણસ હોય ઘરમાં તો એમ કે તમે 5 રૂપિયા આપો, તમે 5, એટલે હું આજથી મારા મતની ગણતરી શરૂ કરું. મારા અહીંયા જેટલા અને કોઈન માંગતા કે 5 કોઈન આપો, મારી પાસે 1,00,000 કોઈન ભેગા થશે તો મને નક્કી છે કે 1,00,000 વોટ મને મળે. આ જે ચૂંટણી લડાતી એમાં પ્રજા કનેક્ટ થતી, મેં આ રૂપિયો આપે છે એનો મતલબ કે મેં વિશ્વાસ આપે. અહીંયા એમના જે જે જગ્યાએ એમણે ખોળો પાથર્યો, મામેરા ભર્યા, એનો મતલબ કે લોકોએ પોતાનો વિશ્વાસ એમને ચૂંટણી પહેલા આપી દીધો. એટલે બહુ સરસ રીતે. બીજું છે જે મહિલા સશક્તિકરણ શું કહેવાય, આ કહેવાય જે રાજકારણથી સુખ છે. આપણા જ ઘરના કોઈને એમ કે સ્ત્રીને ચૂંટણી લડાવવાની આપણે કેવી આમાં નથી નાખતી, પણ આ ગેનીબેન જેવા લોકો એક મહિલાઓની અંદર એક આત્મવિશ્વાસ ઉભો કરે કે ભાઈ રાજનીતિ જે છે એ તમે સ્વચ્છ રહીને લડો જો અને સિસ્ટમ સામે લડો, પક્ષ સામે લડો, તમે સાચા હો તો જનતા તમારી સાથે રહે છે. બીજી કોંગ્રેસ માટે શીખે છે, જે કાયમ માટે કહે છે ને કે ભાજપનો સંસાધન, ભાજપના પૈસા, ભાજપનું ઇલેક્શન કમિશન, ભાજપનું ED, CBI આના કારણે મારી જઈએ. આ બધા જ બહાના છે જે ગેનીબેને મારીએ ચડાવી. એટલે કોંગ્રેસ માટે પણ આ મેસેજ છે કે ભાઈ તમે બહાના કર્યા વગર, તમારી પાસે કશું જ ના હોય, તમારી પાસે માત્ર એક જુસ્સો હોય ચૂંટણી લડવાનો. પરિણામ જે પણ આપણે કાયમ એવું કહેતા હતા કે ગેનીબેન હારે કે જીતે, ગેનીબેન જે રીતે ચૂંટણી લડ્યા છે એ રીતે જીતી ગયા. અને એટલા જ માટે આખા ગુજરાતની નહીં, હવે તો દેશની અંદર પણ, કારણ કે આ તો ગુજરાત છે એ તો ગૃહ રાજ્ય છે મોદી સાનું, એમાંથી એક સીટ જાય એટલે નેરેટિવ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર. અને આજે એક ચર્ચા ચાલી ને. બીજો જો એક સરસ મેસેજ ઇન્દોરથી મળ્યો, ઇન્દોરમાં જે રીતે કર્યું, હા, નોટામાં 2,18,000 વોટ. એટલે લોકોએ એવું કીધું કે જેને હરાવવા જીતાડવા છે અમે જીતાડો, અમારો અધિકાર તમે કેવી રીતે છીનવી લઈ શકો. એટલે આ પણ નાના નાના મેસેજ છે, પણ પોલિટિકલ પાર્ટીઓ જો સમજે તો લોકતંત્રની ખૂબસૂરતી શું હોઈ શકે આપણે 2004માં જોયું છે, 2014માં જોયું છે અને આજે 2024માં જોઈએ. અને એટલે કાયમ કહીએ ને કે લોકો તો યાર હવે નથી બોલતા, લોકો તો આ સમસ્યાઓ પર ગમે તે મોરબીનો પુલ પડી જાય તો લોકો વોટ આપે છે, એ નથી. લોકોને જયારે જવાબ આપવો હોય છે. કાલથી નવું નેરેટિવ આવી ગયું, કાલથી નવું, આજથી જ નવું નેરેટિવ આવી ગયું છે હવે. બિલકુલ.
અને આપણે કોંગ્રેસની બહુ ટીકાઓ કરી અત્યાર સુધી કોંગ્રેસને સંભળાયું છે પણ જરૂરી હતું ને હા અને બીજું જે ઈવીએમની અમે વાત કરી ને ઈવીએમની એક સરસ વાત કહું ઈવીએમની અમે જે વાત કરી દાખલા તરીકે આપણે વિશ્લેષણ કરીએ તમે પત્રકારિતા કરો છો વારંવાર કોઈ સામે બેઠેલો માણસ એમ કે તમે તો ભાજપના પ્રવક્તા છો અને તમે કહો કોંગ્રેસના ક્યાંક ને ક્યાંક આપણું કોન્શિયસ બાઇટ થાય આપણી આક્રમકતા છે ને અમુક મુદ્દા ઉપર નીચી થાય ઈવીએમ ઉપર વારંવાર સુપ્રીમ કોર્ટ સુધી ગયા ઇલેક્શન કમિશન ઉપર સવાલ ઉઠાય એના કારણે શું થાય ઇલેક્શન કમિશન એક દબાવ અનુભવે અને જે જગ્યાએ આખું આખા દેશની અંદર થતું નથી હતું પણ જે જગ્યાએ કોઈક એવા કમ્પ્લીટ લોટો હોય જેમ આપણે ધોળકામાં કર્યું હતું કલેક્ટરે એવું જે લોકો કરતા હોય એના ઉપર એક પ્રેશર આવી જાય અને આ દ્રશ્યો બધું કહી રહ્યા છે હાલમાં જે દ્રશ્યો છે ગેનીબેનના ભાવુકતાના દ્રશ્યો જીતના દ્રશ્યો 25-1 દ્રશ્યો કોંગ્રેસની જીતના દ્રશ્યો ગુમાન તોડ્યું છે અને ટૂંક સમયમાં તમે જોજો પાટણથી ચંદનજી પણ આ લોકોનું ગુમાન તોડશે અને આ બંને બેઠકો કોંગ્રેસના ખાતામાં જશે. આખા ગુજરાતની નજર હતી અને ગુજરાતની અંદર એક આખો માહોલ ગેનીબેને ઉભો કર્યો હતો કોંગ્રેસ માટેનો કે હું કોંગ્રેસમાંથી લડી રહી છું. એમ તમે જુઓ તો બધા જ આ વખતે ઉમેદવારોની બાબતમાં પણ એવું જ હતું કે જે 5 લાખની વાત કરતા ભારતીય જનતા પાર્ટીના એક પણ તમે પ્રવક્તાને નહીં સાંભળો કે નેતાને નહીં સાંભળો કે 5 લાખને પારનો આંકડો પાર કરવા વાળી વાત. એટલે અમારા કેન્ડિડેટ બધા જ સરસ હતા પણ ગેનીબેન માટે તો આખા ગુજરાતની એ જ લાગણી હતી કે ગેનીબેન જીતવાના છે. સાથે જ્યારે મારી વાત થઈ હતી જ્યારે ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે એમણે એક વાત કીધી હતી કે અમારા આ વખતના જે ઉમેદવાર છે એ પ્રામાણિકતાથી ચૂંટણી લડે એવા ઉમેદવાર અમે ઉભા રાખ્યા છે એટલે ચહેરાની પસંદગી